પછી જે ઘરની અંદર જ્યારે આપણે બેસીએ ત્યારે આસનને આપણા પગ વડે ખેંચી અને એની ઉપર બેસતા હોય તો પણ એ ક્યારેય આસન સિદ્ધિ થતી નથી અથવા તો જે આસન ઉપર બેસી આપણે મંત્ર જાપ કરતા હોય જે આસન ઉપર બેસી આપણે પૂજા પાઠ કરતા હોય જે આસન ઉપર બેસી અને આપણે ભોજન કરતા હોય જે આસન ઉપર બેસી અને આપણે સાધના કરતા હોય એ આસનને ક્યારે આપણા પગ વડે ખેંચાય ને ઘણી જગ્યાએ આપણે જોતા હોઈએ છીએ કે આસન કયું હોય તો એની માથે બેસવા માટે પગ વડે આસનને પોતાની તરફ ખેંચતા હોય છે પરંતુ આટલું કરવાથી આસનને પોતાના પગ વડે ખેંચવાથી જે આસનની સિદ્ધિ છે એ જતી રહે છે એ એ સિદ્ધિ આપણાથી તિરસ્કૃત થઈ જાય છે એટલે ભૂલે ચૂકે પણ ક્યારેય આપણે આપણું જે આસન હોય છે આપણું જે સિદ્ધાસન હોય છે કે જે આસન ઉપર આપણે આપણી સાધના કરતા હોઈએ છીએ એ આસનને ક્યારેય પણ પગ વડે ખેંચવું જોઈએ નહીં જો પગ વડે ખેંચીએ તો શું થાય કે આપણી જે આસનની ની સિદ્ધિ છે એ જતી રહે છે અને જેટલા પણ પૂજાપાઠ પાઠ કરીએ એનું પૂર્ણ ફલ પ્રાપ્ત થતું નથી